વેલેન્ટાઇન શબ્દ સાંભળતા જ સૌ કોઈને પ્રિયપાત્ર અને તેને આપણને ગિફ્ટ યાદ આવી જાય છે, પરંતુ કેટલાક એવા પણ લોકો છે જેમણે આ અનોખા દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. આણંદ ખાતે આવેલ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે ગરીબ અને અનાથ બાળકોને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આણંદ ખાતે આવેલા સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આ દિવસે લોકો પોતાના પ્રિયજન માટે અવનવા ગિફ્ટ લેતા હોય છે, પરંતુ આ સંસ્થાએ સાંજે ચપ્પલ ખરીદી કરીને ગરીબ અને અનાથ બાળકોને ગિફ્ટ આપ્યા હતા. સંસ્થાનું વેલેન્ટાઇન ડે પર ગુલાબ નહીં પણ ગુલાબ જેવા ચપ્પલનું દાન, એવો સ્લોગન સાથે આ નવતર કામ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોતાના લોકો પર પ્રેમ નોછાવર કરવા વાળા તો ઘણા લોકો હોય છે, પરંતુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરી પ્રેમની લાગણી રાખવા વાળા ઘણા ઉમદા હોય છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ના દિવસે આજ રોજ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટનું નવતર પ્રયોગ કરવામાં આવ્યો. નવતર પ્રયોગ એ માટે અમે કહીએ છીએ કે વિદ્યાનગર સ્થિત, આણંદ સ્થિત જે કંઈ છોકરા છોકરીઓ છે, આણંદ જિલ્લામાં જે કંઈ છોકરા છોકરીઓ છે, વિદ્યાર્થીઓ છે, એ પ્રેમ કહાની ખાલી ગુલાબથી જ દર્શાવવા માટે આવે છે. એટલો પ્રેમ હોય તો અમે એવું નથી કહેતા, પ્રેમ હોય તો તું તમે લગ્ન કરી દો. જે 50-50 રૂપિયાનો ગુલાબ આવે છે, આજે એક ગુલાબ 50 રૂપિયાનો છે, એની કિંમત 50 રૂપિયા છે, એ ગુલાબ ખાલી 2 જ કલાક ચાલે છે, બરાબર છે. એવા 50-50 રૂપિયા ભેગા કરી અને અમે ચંપલો ભેગા કરીએ છીએ, અને 50-50 રૂપિયા ભેગા કરી ચંપલો ભેગા કરીને ગુલાબ નહીં પણ ગુલાબ જેવા ચંપલનું વિતરણ લાંબેલ ખાતે જે ઝૂંપડપટ્ટી છે એમના છોકરાઓને જરૂર હતી, બરાબર છે, એ જરૂરથી જરૂરિયાતમંદ છોકરાઓને અમે પહોંચતું કરીએ છીએ. આજરોજ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો. અલી સૈયદ સાથે CN24 ન્યૂઝ આણંદ.